ચાલો વાડા ધોરણ 12 ચેપ્ટર 6 લેક્ચર નંબર 20 ઉદાહરણ 6.10 છે પણ આપણે એક થિયરી ટાઈપ ભણશું આને કે લાંબા સોલેનોઇડનું આત્મવિરત્વ અને તેની ચુંબકીય સ્થિતિ ઊર્જા સૂત્ર કયા સોલેનોઇડનું લાંબા સોલેનોઇડનું આત્મવિરત્વ અને તેની ચુંબકીય સ્થિતિ ઊર્જા સૂત્ર એક સોલેનોઇડ છે બરાબર લાંબુ સોલેન ભૂલ નતી આમાં હવે આની લંબાઈ એલ છે પ્રવાહ પસાર કરતા ઉદ્ભવ ચુંબકીય ક્ષેત્ર તમારું સમીકરણ નંબર એક ક્યાં જ્યાં જ્યાં એન બરાબર કેપિટલ એન બાય એલ જેને કહેવાય એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા એટલે આવી ગયા એટલો તો સમીકરણ એક પરથી B is equal to mu zero capital N by L into A. બરાબર અને ગેસ વાપરી સમીકરણ નંબર બે આ થઈ ગયું તમારું સમીકરણ નંબર બે આને ભૂલવા નથી આ લખવાનું છે ગુજરાતમાંથી પ્રવાહ પસાર થાય તો એના લીધે ગુજરાત સાથે સંકળાયેલ બી આવી ગયું તો ગુજરાત સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ BA cos theta. Phi is equal to BA cos theta. હવે આનું B. ગુચો આમ છે આ. જો એની અહીંયા જ સમજાવી દઉં છું. ગુચો આમ છે. એમાંથી પ્રવાહ પસાર કરવા તો આમ પ્રવાહ જાય તો ચુંબકીય ક્ષેત્ર B આ બાજુ જ આવે અને આ છે લેલું એનું ક્ષેત્રફળ એ પણ આ બાજુ આવે આકૃતિ પૂછી નાખીશ ને ખાલી અહીંયા લખી નાખીશ B અને A બંને એકબીજાને સમાંતર ગુજો આમ હોય આમ જાય તો બી આમ આવે સોલેનોઇડમાં અંદર અને એ આમ આવે તો બંને કઈ દિશામાં છે એક જ દિશામાં થોડા ભૂસી નાખું છું તમારે દોરવું હોય તો રફ દૂર નાખજો અહીંયા તો તમારું બી અને એ બંને એકબીજાને સમાંતર છે થીટા કેટલો થઈ ગયો ઝીરો અહીંયા કિંમત મૂકશે મારે દીકરા બી
cos 0 cos 0 એટલે કે 1 તો is equal to b a flux phi flux phi હા આપણે કેટલા આટા હશે બેટા કેટલા આટા હશે આપણે n આટા તો n આટા હવે તો flux phi is equal to b a cos ચલો આ એક કામ કરો ગુજરા સાથે આ જે મળ્યું ને એક ગુજરા સાથે આપણે તો કેટલા ગુજરા હશે n ગુજરા સાથે આ જે મળ્યું તે બે રીતે લખી શકો એક ગુજરા સાથે ખાલી શું એક ગુજરા સાથે બરાબર ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી એ કોસ 0 એટલે 1 એટલે 1 આવી ગયું જે વ્યવસ્થિત લખશો માધ્યક તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી બી એટલે મ્યુ 0 એન કેપિટલ એન એલ આઈ ઇન્ટુ એ આને કહેવાય છે સમીકરણ નંબર 3 તો આપણે કોની સાથે સમગ્ર સોલેનોઇડ સાથે સમગ્ર સોલેનોઇડ ચુંબકીય ફ્લક્સ એક આટા સાથે આવ્યું તો એન આટા સાથે એન ફાઈવ શું શું થશે mu 0 n a n અને આનો n n square pi a by j થઈ જશે સમીકરણ નંબર 4 તો આ એક આટા સાથે છે આ લાંબુ કરું કે ટૂંકમાં બતાવું સમગ્ર સોલેનોઇડ નું આ બે જગ્યાએ તમે એમ નો લખી શકો અમુક જણા કરે અહીંયા એમ લખે કે ગુજરાત સાથે સંકળાયેલ સમૂહ સ્ત્રોત એન બી એ તો અહીંયા પણ એમ લખે અહીંયા તમે એમ લખો એનું મતલબ કે કુલ ફ્લક્સ આ ફાઈવ એટલે એક આટા સાથે સંકળાયેલ ફ્લક્સ ગુણ્યા એન એટલે એન આવે પણ આપણે અહીંયા એન ફાઈવ લખીએ તો આ કેટલા આટા સાથે આવે એક આટા સાથે તો અહીંયા તમે એન લખી શકો નહીં તો આપણે કુલ એન આટા હશે તો શું આવશે એન ફાઈવ બાય આઈ જો કિંમત મૂકો તો શું થશે શું થશે એની મૂકો કિંમત એન ના એન એન બાય પેલા બાર કાઢ નાખો ગુણ્યા ફાઈવ ફાઈવ એટલે મ્યુ ઝીરો એન આઈ એ બાય એલ આઈ એવડી ગયા તો આઠ નો પ્રેરક તો એલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એન સ્ક્વેર એ બાય એમ આ ભૂલ નો થાય mu 0 n square a by n આ તમે જે કે તમારું ઇક્વેશન નંબર 4 કઈ નથી કર્યું બેટા થિયરી કામ નહી હતી બહુ જ કામ નહી પહેલા ચાલો એક લાંબો સોલેનોઇડ છે અહીંયાથી જ લખું લાંબો સોલેનોઇડ છે તેની લંબાઈ l છે આ છે દૂસરો ફોડે છે આ તો n છે એનું ધ્યાન રાખજો એમાંથી આ એવો અવસર કરતા ઉત્પન્ન થતો ચુંબકીય ક્ષેત્ર b is equal to mu 0 n I small n small n એટલે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા તો કુલ આટા છે એમાં લંબાઈ કેપિટલ n બાય l સમીકરણ 1 પરથી b is equal to mu 0 n l by l એક ગુજરા સાથે કેટલા એક ગુજરા સાથે સંકળાયેલો ચુંબકીય ફ્લક્સ એક ગુજરાત સાથે સંકલન ચુંબક ફ્લાય ઇઝ ઇક્વલ ટુ બી એ કોસ થીટા પણ આ બે સમાંતર થીટા 0 કોસ 0 1 1 બી બી એ લો પર નીકળી એટલે આ બધા આવી ગયા આ બધો સમગ્ર સોલેનોઇડ સાથ નો આઠ નો પ્રેરક તો સૂત્ર બની ગયા સૂત્ર બની ગયા એલ ઇઝ ઇક્વલ ટુ એન ફાઈ બાય આઈ એન એટલે એન બાય આઈ પાછળ આ ફાઈ આઈ એ ગયા તો એ તો મ્યુ 0 એન સ્ક્વેર n સૂત્ર છે l is equal to mu 0 n square a by n આ સાચું સૂત્ર છે પણ એક જ મિનિટ નવી ચોપડીમાં સૂત્ર small n સ્વરૂપમાં છે small n આ તો આ સૂત્ર છે જે નવી ચોપડી છે
જૂની ચોપડી પ્રમાણે છે કેપિટલ એન સ્વરૂપમાં. નવી ચોપડીમાં તમારે આ સૂત્ર સ્મોલ એન સ્વરૂપમાં છે. હું નથી કહેતો, નવી ચોપડી વાળા કહે છે. એક મિનિટ, હું થોડુંક તૈયાર થઈ જાઉં. સમીકરણ ચાર પરથી L is equal to mu 0 હું શું કરું છું, n by l આખાનો વર્ગ. એટલે આ n સ્ક્વેર છે, આ l સ્ક્વેર નથી, પણ મેં l સ્ક્વેર લઈ લીધો જોઈએ. તો સાથે l into a, તો તમારે ભણી ગયા n by l, તો small n છે. અને તમારું શું થયું, l is equal to mu 0 small n square l. આ સૂત્ર છે તમારું નવી ચોપડી. ઉદાહરણ 6.10 છે, મેં તમને થિયરી ચલાવી, એક મિનિટ મને આપો. જે ઉદાહરણ 6.10 છે બેટા, એક જ મિનિટ, એમાં ચલો એમાં સૂત્ર મેળવેલું છે. હવે ચુંબકીય સ્થિતિ ઉર્જા કઈ આના પરથી લખો, ગમે તે પરથી. ચલો ચુંબકીય ઇન્ડક્ટરની ચુંબકીય સ્થિતિ ઉર્જા અમારા સૂત્ર 19મા લેક્ચરમાં શું સ્થિતિ ઉર્જાનું સૂત્ર, યુ યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 L I² સ્થિતિ ઉર્જા છે એટલે યુ, પણ ચુંબકીય છે એટલે યુ બી લખી શકો તમે. યુ બી 1/2 L L એટલે આયરન L I. તો મ્યુ ઝીરો હું ઉપર આ પર લખું છું, મ્યુ ઝીરો mu 0 n square l mu 0 omega n square capital n square a by l ગુણ્યા I. અહીંયાથી લખું છું સમીકરણ બે પરથી, એમાં I નો શું કરતો બનાવો તો b l થશે, એટલે આવશે b square l square. I નો શું કરતા બનાવો અહીંયાથી ગુણાકારમાં b l છેદમાં mu 0 n, mu 0 n વર્ગ છે, b square l square by mu square n square. ગભરાવાની અહીંયા લખી નાખો, ક્યાંથી લેવા આપણે સમીકરણ બે અને ચાર પરથી, ક્યાંથી લેવા આપણે સમીકરણ બે અને ચાર. બરાબર, તો ઇઝ ઇક્વલ ટુ, ચલો ઉડે ઉડાડો, જો n સ્ક્વેર n સ્ક્વેર ચાલ્યા જશે બરાબર, તો વધશે શું, જોજો ખાસ બહુ બધું વધશે. એ પ્રભુ એક મ્યુઝિયો જશે, n સ્ક્વેર મેં કેલે વધશે, તાવ કંઈક વધ્યું. પછી ઉપર વધ્યું બી સ્ક્વેર છેદમાં આ બી સ્ક્વેર વધે, એન સ્ક્વેર એન સ્ક્વેર ગયા, મ્યુઝિરો મ્યુઝિરો સ્ક્વેર છેદમાં વધશે મ્યુઝિરો. બરાબર, આ એન
સ્ક્વેર છે ને h એ કેલ વધી ના a વધે એ આ ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર સમીકરણ નંબર 6 ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર ચુંબકીય સ્થિતિ ઉર્જા કેવા એકમ કદ દીઠ ચુંબકીય સ્થિતિ એકમ કદ દીઠ ચુંબકીય સ્થિતિ ઉર્જા રો બી એકમ કદ દીઠ ચુંબકીય સ્થિતિ ઉર્જા એટલે કે ચુંબકીય સ્થિતિ ઉર્જા ઘનતા અથવા ઉર્જા ઘનતા રો બી is equal to UB by એકમ કદ દીઠ by curl V. અહીંયા કિંમત મૂકો તો રો બી is equal to UB. UB એટલે 1/2 B square by mu 0 into L છેદમાં કદ એટલે L જ આવે. આ બે ઉડી ગયા. Is equal to B square by twice mu 0 અને ઉલટાને સમીકરણ નંબર 7 કદાચ તમને કોઈ પૂછી લે કે આનો એકમ લખો એકમ અહીંયા જો ઉર્જાના છેદમાં કદ તો જૂલ પર મીટર ક્યુબ મળે કદાચ પાડી મને સૂત્ર કહે જૂલ નો શું થાય એમ વન એલ ટુ ટી માઇનસ ટુ છેદમાં કદ નું થાય એલ થ્રી એમ વન એલ માઇનસ વન ટી ચુંબકીય ક્ષેત્ર B is equal to mu 0 n I small n બરાબર capital n by l એકમ લંબાઈ છે કાંટાની સંખ્યા જે નિયમ કરે તો હવે એ કાંટા સાથે સંકળાયેલ ફ્લક્સ y is equal to ba cos theta b અને બંને એક જ દિશામાં એટલે બંને સમાંતર થીટા 0 cos 0 1 b mu 0 ઉપર લખી દઈએ n I એટલે કે capital n by small n ગુણ્યા I એટલે આવી ગઈ એ નો એ આ તો એ કાંટ આપણે તો કુલ આત્મવિભેદક તો l is equal to n 5 by I n 5 by I તો n I કોમન કાઢ્યું ગુણ્યા 5 ની કિંમત મૂકી દીધી તો I ઉડી ગયા તો mu 0 capital
ખાસ વાત છે.